हे वामा माता, हूँ सौधर्म प्रथम सुरलोक नो सुरेंद्र भगवान त्रिलोक ना नाथ नो जन्मोत्सव करवा माटे सुरलोक थी अहीं आव्यो छु। माटे हे रत्न गर्भा दरिस नहीं, तारो जय थाओ, सदा विजय थाओ। देवो नवन जल लई आवो, मागद अने वरदान जेवा तीर्थोना पानी लई आवो, पवित्र स्थल नी माटी औषधि लावो। बाल प्रभु नो कुबेर, तमे अत्यारे ज भगवंत ना भवन मा 32 करोड़ हिरण्य सुवर्ण अने रत्न नी वृष्टि करो, 32 नंदासनो अने भद्रासनो ने स्थापन करो, विविध प्रकार ना मनोहर वस्त्रो नी वृष्टि करो, अनुकूल एवी એવી માં મૂલ્યવાન સામગ્રીથી પ્રભુના ભવનને ભરી દો। જે દેવ દાનવ ભૂત રાક્ષસ કે બીજા કોઈ પણ દુષ્ટ મનુષ્યો જિનેશ્વરની માતાનો કે ત્રણ લોકના નાથનો અશુભ ચિંતવશે તો તેના મસ્તકના 7 ટુકડા થઈ જશે। જીન માત સુજે ધરે ખેડ તસ્ત મસ્તક થાશે છે। આ પ્રમાણે કહીને ઇન્દ્રો સદભાવપૂર્વક જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે પાછા ગયા। સૌધર્મેન્દ્ર માતા પાસે પ્રભુજીને સ્થાપન કરીને અવસ્વાપીની નિદ્રાનું સહરણ કરે અને ધનત કુબેરને નીચે મુજબ આજ્ઞા કરે। ઇન્દ્ર મહારાજાએ પ્રભુની મહાનતાને કઈ હદની પિછાણી હશે અને પ્રભુની આ વાતમાં કે પોતાની જાતને કેવી વામણી માની હશે। તડકો સૌને અપ્રિય છે, પણ એ તડકો જ્યારે વર્ષાના જળબિંદુઓથી ભીંજાય છે ત્યારે મેઘધનુષે સર્જાય છે અને મેઘધનુષ સૌને પ્રિય છે। એવી જ રીતે ઇન્દ્ર મહારાજ ભક્તિભાવ દાસત્વ ભાવ અને સેવક ભાવમાં એવા ભીંજાણા છે કે એમનું સરળપણું દેખાઈ આવે છે જે સૌને મનભાવન છે। અને આ કઈ નિર્જંત એકાંતના મંદિરમાં પ્રભુનો અભિષેક કરવાની વાત નથી, પરંતુ તેઓ જેના સ્વામી છે વે 64 દેવો અને કરોડો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં વૃષભનું રૂપ ધારણ કરવાની ચેષ્ટા છે। ઇન્દ્ર મહારાજની આ નમ્રતાને લાખ લાખ વંદન। આપણા હૃદયમાં એ વિચાર પ્રગટ્યો કે ક્યાં ઇન્દ્ર મહારાજની ભક્તિ ને ક્યાં આપણી ભક્તિ। આપણે પૂજા કરીએ ત્યારે ઉત્તમ દ્રવ્યથી જ પૂજા કરવાની એવી ખેવના રાખીએ છીએ, ઉત્તમ દ્રવ્ય ઉત્તમ ફળ ઉત્તમ નૈવેદ્યથી જ પૂજા કરવાની એવી ઈચ્છા ધરાવીએ છીએ। ઇન્દ્ર મહારાજનું આ વૃષભનું રૂપ ધારણ કરીને પ્રભુનો અભિષેક કરવો ખરેખર એ વિચાર માંગી લે તેવી બાબત છે। આપણે ખરેખર દેવાદિદેવને ઓળખ્યા છે, અપનાવ્યા છે। દેવ આપ પ્રભુના જન્મ કલ્યાણકમાં હાજર શું રહ્યા કે આપ તો ખૂબ જ સમજદાર થઈ ગયા છો, એટલે જ જેમ હર્ષો ઉલ્લાસની નીચે દુઃખ અને ચિંતા દબાઈ જાય છે તેમજ પ્રભુના જન્મથી સમગ્ર વિશ્વમાં જે પ્રકાશ રેલાયો છે તેવો જ પ્રકાશ આપણા અંતરમનમાં પણ રેલાયો છે। આપણામાંથી રાગ દ્વેષ મોહ માયા છળ કપટ અને ઈર્ષા રહ્યા નથી અને આપણામાં પ્રેમ અને કરુણાની ભાવના જન્મવા માંડી છે અને આજ તો પ્રભુનો પૃથ્વી ઉપર જન્મવાનો ચમત્કાર છે। દેવ જેને જેને પ્રભુના દર્શન થયા છે તે બહુ હરખ ગેલા થઈને નાચી ઉઠે છે। આ પ્રિય બધાને જુઓ ને દેવ,
પ્રભુના દર્શન કરીને એવી રીતે નાચી ઉઠી કે જાણે વરસાદને જોઈને મોર